नमस्ते विद्यार्थी मित्रों, समर्पण विद्या मंदिर शाला तरफ थी ऑनलाइन विडियो लेक्चर में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। तो आज आप चेप्टर छ एटले के नवा चेप्टर ने शुरुआत करशू। तो आनी पहेलानुं चेप्टर आपणे जोई गया प्रकरण 5 सपुष्प वनस्पतिओनी बाह्याकार विद्या। हवे आपणे जोवानुं छे एमां सपुष्पी वनस्पतिओनी अंतस्थ रचना। पहेला शुं जोयुं आपणे? बाह्याकार विद्या एटले के जे वनस्पति बहारथी देखावमां क्या क्या अंगो जोवा मळे छे तेना विशिष्ट रचना विशे आपणे अभ्यास कर्यो। हवे आपणे जोशुं सपुष्प वनस्पतिओनी अंतस्थ रचना एटले के आंतरिक रचना। तो के आंतरिक रचना में आपणे शुं शुं जोवा मळे छे? तो बेसिक आपणे खबर ज छे मेन के जलवाहक पेशी जोवा मळती होय, अन्नवाहक पेशी जोवा मळती होय, तो तेना कार्य शुं छे ए आपणे ख्याल होय। तो हवे आपणे एने विगतवार अभ्यास करीशुं। तो के वनस्पति अने प्राणीओमां बन्नेमां શું હોય? તો કે બાહ્ય રચનામાં તેમની રચનાકીય સમાનતાઓ અને ભિન્નતાઓ તમે સરળતાથી જોઈ શકો છો। તો આપણને ખબર છે કે બાહ્ય રચનામાં આપણે સમાનતા વ્યવસ્થિત રીતે જોઈ શકતા હતા અને શું કરતા હતા? તો કે એમની જે સમાનતા છે અને તેમાં શું વિશિષ્ટપણું એટલે કે જુદાપણું શું છે એ આપણે સરળતાથી જોઈ શકતા હતા। હવે શું કરવાનું છે? તો કે આંતરિક રચના એટલે કે અંતસ્થ રચના એટલે કે વનસ્પતિ જે છે, કોઈ વનસ્પતિનું પ્રકાંડ છે, પુષ્પ છે, તો જ્યારે એની અંતસ્થ રચના ભણવાનું હોય તો ત્યારે આપણે શું કરવું પડે? તો કે તે વનસ્પતિ છે, તે પર્ણ છે અથવા પ્રકાંડ છે, તો એનો શું કરવો પડે? તો કે આડો છેદ લેવો પડે, અને આડો છેદ લેવો પડે, ઘણી વખત એવું બને તો ઊભો છેદ લેવો પડે, અને શું કરવો પડે? તો તેને માઇક્રોસ્કોપમાં જોવું પડે કે એમાં શું શું જોવા મળે છે, એની રચના કેવી છે, એવા એ જે બધી પેશી છે એવા કેવા કલરની દેખાય છે, તો એ શું છે એની અંતસ્થ રચના। તો આપણે શું કરવાનું છે આ ચેપ્ટરમાં? આપણે એની અંતસ્થ રચના જોવાની છે। કોની જોવાની છે? સપુષ્પી વનસ્પતિઓની। તો કે સપુષ્પી વનસ્પતિ આપણને ખ્યાલ છે કે જે વનસ્પતિ પુષ્પ ધરાવે છે એને સપુષ્પી વનસ્પતિ કહેવાય। તો આપણે એ પણ જોયું કે પુષ્પના વિવિધ ભાગો એટલે કે પુષ્પના ભાગો જોઈ ગયા, વિવિધ ભાગો હતા। તો એમાં પણ આપણે શું જોવાનું છે કે એમાં શું વિવિધતા જોવા મળે છે, બરાબર છે? એના બીજા શય કેવી રીતના આપણને ઉચ્ચસ્થ છે, અધોજાય, પરિચાય અને ઉપરી જાય ક્યારે ખબર પડે છે? તો કે જ્યારે આપણે એનો આડો છેદ લઈ અને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આમાં કયા પ્રકારનું બીજા શય જોવા મળે છે, અથવા પ્રકાંડ જે છે એમાં કેવી રીતના જલવાહક પેશી હોય છે, અન્નવાહક પેશીની રચના કેવી રીતના હોય, અધિસ્તરીય કોષો કેવી રીતના છે, વર્ધનશીલ પેશીના અગ્રાભિવર્ધિ ક્રમમાં એટલે કે અગ્રીય પ્રકારે જે કોષો ગોઠવાય છે એની રચના કેવી છે, એ જ્યારે આપણે જોઈએ તો એ આપણને ત્યારે જ જોવા મળે છે જ્યારે આપણે એને આડો છેદ લઈએ અને માઇક્રોસ્કોપમાં તેનું શું કરતા હોય? ઓબ્ઝર્વેશન એટલે કે જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એની અંતસ્થ રચનામાં શું શું વિવિધતા જોવા મળે છે। તો જ્યારે આપણે આંતરિક રચનાનો અભ્યાસ કરતા હોઈએ તો ત્યારે એને શું કહેવાય છે? અંતસ્થ રચના શાસ્ત્ર। શું કહેવાય છે? અંતસ્થ રચના શાસ્ત્ર, એનો અંગ્રેજી શબ્દ છે એનાટોમી। શું છે? એનાટોમી। જ્યારે એનો બાહ્ય રીતે અભ્યાસ કરતા હતા ત્યારે શું કરતા હતા? તો કે એના બાહ્ય દેખાવને આધારે એટલે કે એને ઇંગ્લિશમાં મોર્ફોલોજી કહેતા હતા। તો હવે આપણે આગળ જોઈએ તો કે આંતરિક રચના છે એનો અભ્યાસ કરીએ તો આપણને ઘણી સમાનતાઓ જોવા મળે છે અને એવી જ રીતે આપણને જુદાપણું પણ જોવા મળશે। જેમ કે જલવાહક પેશી છે એવી જ રીતના અન્નવાહક પેશી હોય તો એમાં બે સેમ છે, બરાબર છે કે બે પેશી છે કેવી છે? તો કે જલવાહક પેશી છે પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન કરતી હશે, જ્યારે અન્નવાહક પેશી છે શેનું કરતી હશે? તો કે ખોરાકનું વહન કરતી હશે। એટલે એક તો એ છે કેવી છે, સમાન જ છે, પરંતુ તેમાં જુદાપણું પણ જોવા મળે છે। શું કામ? તો કે એના કાર્યો કેવા છે? અલગ અલગ છે। જ્યારે જલવાહક છે એ પાણી અને દ્રાવ્ય ક્ષારોનું કરે છે, જ્યારે અન્નવાહક છે એ શેનું કાર્ય કરે છે? તો કે ખોરાકનું વહન કરે છે। આ પ્રકરણ તમને ઉચ્ચ વનસ્પતિઓની આંતરિક રચના અને અંગજનન ક્રિયાવિધિથી માહિતગાર કરે છે। તો આપણને ખબર છે કે આપણે જે કોષો છે એની રચના જોઈ ગયા કે વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ ને એ બધું જોઈ ગયા, એમાં શું તફાવત હતો એ પણ આપણને ખ્યાલ છે કે વનસ્પતિ કોષમાં શું જોવા મળે, પ્રાણી કોષમાં શું જોવા મળે। તો હવે શું છે? તો કે આપણે જ્યારે જોયું ત્યારે ખબર હતી કે જે કોષ છે એ કોષનો સમૂહ, પાયાનો એકમ, વનસ્પતિના પાયાનો એકમને કોષ કહે છે,
હવે જે આ કોષ છે એ બધા કોષોનો સમૂહ ભેગા મળીને શું બનાવશે? પેશીની રચના કરશે. જેમ કે વર્ધનશીલ પેશી, વર્ધનશીલ પેશી છે, સરળ પેશી છે, સ્થાયી પેશી છે, મૃદુતક પેશી છે, એ બધી પેશીની રચના કરશે. જ્યારે બધી પેશી ભેગા મળી શેની રચના કરશે? અંગની રચના કરશે. સ્પેસિફિક કોઈ અંગ, જેમ કે અંગની રચના કરે તો કે આપણે માનવ તંત્રમાં એટલે કે માનવ શરીરમાં વિવિધ અંગ જોવા મળે છે, જેમ કે કાન છે, નાક છે, આંખ છે, બરાબર. એ અંગ જે છે એ ચોક્કસ કાર્ય કરે છે. કેવું ચોક્કસ કાર્ય કરતું હશે? તો કે કાન છે એ સાંભળવાનું કરે કામ, જ્યારે નાક છે એ સૂંઘવાનું કરે. તો આ શું છે? જે અંગ છે એ શું છે? તો કે તેની આંતરિક રચનામાં શું હશે? જુદાપણું જોવા મળતું હશે. તો કે આપણે અહીંયા અંગ જે છે એ શેનું છે? વનસ્પતિનું. તો હવે આગળ, તો કે વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંતસ્થ રચનાશાસ્ત્ર કહે છે. શું કહે છે? અંતસ્થ રચનાશાસ્ત્ર. જે આંતરિક રચનાનો ચોક્કસ અભ્યાસ કરવામાં આવે છે એને શું કહેવાય છે? અંતસ્થ રચનાશાસ્ત્ર. ત્યારબાદ વનસ્પતિઓ પાયાના એકમ તરીકે કોષો ધરાવે છે. એટલે કે વનસ્પતિનો પાયાનો એકમ કોષ છે, બરાબર છે. શું છે? કોષ છે. કોષો પેશીઓમાં આયોજિત થાય છે. શેમાં થાય છે? કોષનું રૂપાંતરણ શેમાં થશે? પેશીમાં. મેં કીધું એમ, કોષોનો સમૂહ ભેગા મળી પેશી બનાવે છે અને આ પેશીઓ પણ અંગોમાં આયોજિત થાય છે. એટલે કે બધી જ પેશીઓ ભેગી મળી શેનું કાર્ય કરશે? અંગ બનાવશે. શું બનાવશે? તો કે અંગમાં નિર્માણ થશે. તો આ જે અંગ છે એનું પણ ચોક્કસ કાર્ય હશે? તો કે વનસ્પતિઓમાં વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં જુદાપણું દર્શાવે છે. તો આપણને ખ્યાલ છે આંતરિક રચના બધામાં કેવી હશે? અલગ અલગ હશે, બધી જ વનસ્પતિમાં સેમ હશે નહીં. તો અહીંયા કહ્યું છે કે આવૃત બીજધારી વનસ્પતિઓ, એટલે આપણને ખ્યાલ છે કે આવૃત બીજધારી એટલે કે સપુષ્પી વનસ્પતિઓ. તો કે જે સપુષ્પી વનસ્પતિઓ જે છે એ કેવી છે? તો કે આવૃત બીજધારીનો સમુદાય સૌથી વિકસિત સમુદાય છે. તો આપણને એમાં બધા જ અંગો જોવા મળતા હશે વનસ્પતિના, જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ જેવા બધા જ અંગો હાજર જોવા મળે છે. તો જ્યારે વનસ્પતિની અંતસ્થ રચનાનો અભ્યાસ કરવાનો હોય તો આપણે આ બધા જ અંગોનો શું કરવો પડશે? તો કે અંતસ્થ રચના એટલે કે આંતરિક રચનાનો શું જોવું પડશે? અભ્યાસ કરવો પડશે. તો આપણને ખ્યાલ આવશે કે જે બધા અંગો છે એમાં શું શું વિવિધતા જોવા મળે છે, એની આંતરિક રચના કેવી કેવી છે, બધા જ પર્ણોમાં કેવી હશે, બધા જ પ્રકારમાં કેવી હશે, તો એ આપણે જોશું. તો આ શું હતું? તો કે આવૃત બીજધારી વનસ્પતિમાં અંતસ્થ રચના. તો કે જે આવૃત બીજધારી વનસ્પતિમાં આંતરિક રચના જોવાની છે. તો આપણને ખ્યાલ છે કે આવૃત બીજધારી જે સમુદાય છે એના ફરી બે ભાગ જોવા મળે છે, જેમ કે એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. તો કે એકદળી વનસ્પતિ કોને કહેવાય છે અને દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય છે એ આગળના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે જે એકદળી વનસ્પતિ હતી તેમાં શું જોવા મળતું? તો કે એક જ બીજપત્ર જોવા મળતું હતું. જ્યારે દ્વિદળી વનસ્પતિ છે એમાં શું હતું? તો કે બે બીજપત્રો જોવા મળતા હતા. તો એને શું કહેવાય છે? દ્વિદળી વનસ્પતિ. હવે જ્યારે એકદળી વનસ્પતિ હતી તો તેના ઉદાહરણ પણ તમને યાદ હશે મિત્રો, કે આપણે શિરાવિન્યાસના આધારે મેં કહ્યું હતું કે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જેમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે એને શું કહેવાય છે? એકદળી વનસ્પતિ. ત્યારબાદ દ્વિદળી વનસ્પતિ. તો ગમે એ તમે વનસ્પતિ લ્યો જેમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળતો હોય તો એને શું કહેવાય છે? દ્વિદળી વનસ્પતિ. તો આ શું હતું? તો કે આવૃત બીજધારી વનસ્પતિની આંતરિક રચનામાં તમને ફરી બે પ્રકાર જોવા મળે છે, એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. તો કે એકદળી વનસ્પતિનું જે પ્રકાંડ હશે એમાં પણ તમને તફાવત જોવા મળશે, એનું જે પર્ણ હશે એમાં પણ, અને જે પુષ્પ કે બીજ હશે તેમાં પણ તમને શું જોવા મળશે? તો કે આંતરિક રચનામાં તફાવત જોવા મળશે એકદળી વનસ્પતિમાં અને દ્વિદળી વનસ્પતિના પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બીજમાં શું મળશે? આંતરિક રચનામાં તફાવત જોવા મળશે. તો આપણે જોઈએ કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિદળીઓ અને એકદળીઓ પણ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જુદી દેખાય છે. તો એ આપણને ખ્યાલ છે કે જે એકદળી વનસ્પતિમાં છે એ એક બીજપત્ર ધરાવે, દ્વિદળી વનસ્પતિ છે એ બે બીજપત્ર ધરાવે. તો ત્યાંથી જ આપણને ખ્યાલ આવી જાય તો કે જે બાહ્ય લક્ષણોને આધારે જો એમાં તફાવત જોવા મળતો હોય તો તેની આંતરિક રચનામાં પણ શું હોય?
तो के तफावत जोवा मळे एटले के तेमां विविधता भिन्नता जोवा मळे छे एटले के जुदापण जोवा मळे। तो आपणे आज चेप्टरमां जे प्रकांड छे पर्ण छे शुं करशुं एनो आंतरिक रचने आंतरिक रचनानो अभ्यास करीशुं एकदळी वनस्पतिमां अने द्विदळी वनस्पतिना प्रकांड अने पर्णमां। હવે આંતરિક રચનાઓ તેમના વિભિન્ન પર્યાવરણ પ્રત્યે અનુકૂલનો દર્શાવે છે। તો આપણને ખ્યાલ છે કે જે વનસ્પતિ છે જ્યારે આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યામાં આપણે જોઈ ગયા કે જો વનસ્પતિ છે પર્યાવરણ પ્રત્યે અનુકૂલનો કેવી રીતના દર્શાવતી હતી, તો કે જે ઠંડા પ્રદેશની વનસ્પતિ છે એને ઘણી વખત ગ્રીન હાઉસમાં કે નર્સરીમાં એવી રીતના ઉછેરવામાં આવે છે, અથવા તે પોતાના જ દેહધાર્મિક ક્રિયામાં શું કરતી હોય તો કે પોતાની રીતે અનુકૂલન સાધતી હોય છે, તો એને શું કહેવાય તો કે પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો। તે અનુકૂલનો જે આપણે વાત કરી એ બાહ્યકાર વિદ્યાના હતા, હવે જોવાના છે આપણે આંતરિક રચનામાં કે પર્યાવરણ પ્રત્યે એમાં શું અનુકૂલન જોવા મળે છે। તો હવે આપણે જોશું પેશી। તો સામાન્ય રીતે આપણને પેશી શું છે એ ખ્યાલ છે, બરાબર છે? તો કે સામાન્ય ઉત્પત્તિ અને સામાન્યત સમાન કાર્ય દર્શાવતા કોષોના સમૂહને શું કહે છે, પેશી કહે છે, બરાબર? પેશી સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યત સમાન કાર્ય દર્શાવતા કોષોનો સમૂહ કે જે વનસ્પતિના વિવિધ પ્રકારની શું બનેલી છે, પેશીઓની બનેલી છે, બરાબર છે? તો કે જે પેશી છે એના પાછા ફરી શું થશે તો કે બે પ્રકાર પડશે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી। તો કે કોષો વિભાજન ક્ષમતા ધરાવે છે કે નહીં, કોષો વિભાજન ક્ષમતા એટલે કે કોષ વિભાજન થતું હોય, એક કોષમાંથી બે કોષ બનતા હોય, બે એ જે કોષ છે એનું ફરી વિભાજન થતું હોય તો બેમાંથી ચાર બને તો એને શું કહેવાય, કોષ વિભાજન। એટલે એક કોષમાંથી રૂપાંતરણ થતું હોય તો એ કોષોનું વિભાજન, કોષો વિભાજન ક્ષમતા ધરાવે, વિભાજન ક્ષમતા ધરાવે છે કે નહીં તેના આધારે ફરી બે પ્રકાર તમને જોવા મળે છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી। તો કે જે વર્ધનશીલ પેશી છે એ કેવી છે, તો કે આપણે એક શબ્દ આવી ગયો કે અગ્રાભી વર્ધિક્રમમાં અથવા અગ્રીય વર્ધનશીલ પેશી અથવા પાશ્વીય વર્ધનશીલ પેશી, બરાબર છે? તો આ શું હતું, તો કે વર્ધનશીલ પેશી એટલે કે ક્યાં જોવા મળતી હશે, તો બેઝિક તમને કહી દઉં કે જે વર્ધનશીલ પેશી છે એ આપણને ક્યાં જોવે, કાં મૂળના ટોચના ભાગે જોવા મળે અને અથવા તો પ્રકાંડના અગ્ર ભાગે જોવા મળે। શું કામ અગ્ર ભાગે, અગ્રીય ભાગે જોવા મળે? તો કે જે વર્ધનશીલ પેશી છે એનું મુખ્યત્વે કાર્ય શું છે, તો કે કોષ વિભાજન કરવાનું, તે શું કરશે, સતત કોષ વિભાજન કરતું રહે છે। પણ અમુક સમયે આ જે કોષ વિભાજન ક્ષમતા કેવી, કોષ વિભાજન ક્ષમતા ગુમાવે છે ત્યારે આ પેશીનું શેમાં નિર્માણ થશે, તો કે સ્થાયી પેશીમાં। શેમાં થશે નિર્માણ, સ્થાયી પેશીમાં। સૌ પ્રથમ શું મળશે તમને, વર્ધનશીલ પેશી એટલે કે વર્ધનશીલ પેશી છે એનું શું થતું હોય, સતત કોષ વિભાજન થતું જોવા મળે છે। એટલે કે સતત શું થશે, કોષ વિભાજન થશે અને ત્યાંથી પ્રકાંડ કે જે મૂળ છે એનો શું થશે, વિકાસ થતો રહેશે, એટલે કે તેની વૃદ્ધિમાં વધારો થતો રહે છે। તો ત્યાં આવેલી છે વર્ધનશીલ પેશી। વર્ધનશીલ પેશી અગ્રીય કે પાશ્વીય રીતે હોય છે, જો અગ્રભાગેથી તેનો વિકાસ થતો હોય તો તેને અગ્રીય વર્ધનશીલ પેશી કહે છે, અને ત્યારબાદ પાશ્વીય રીતે વર્ધનશીલ પેશીનો શું થતો હોય, વિકાસ એટલે કે પાશ્વીય રીતે। ત્યારબાદ છે સ્થાયી પેશી એટલે કે જે કોષ વિભાજન ક્ષમતા ગુમાવે, જે કોષો એટલે કે અગ્રીય વર્ધનશીલ પેશી અથવા પાશ્વીય વર્ધનશીલ પેશી કોષ વિભાજન ક્ષમતા ગુમાવે છે, શું કરે છે, કોષ વિભાજન ક્ષમતા ગુમાવે ત્યારે શું જોવા મળે છે, તો કે સ્થાયી પેશીની રચના જોવા મળે છે। તો કે સ્થાયી પેશીના ફરી તમને ત્રણ પ્રકાર જોવા મળે છે, કે સ્થાયી પેશી કોને કહેવાય છે, કે એના મુખ્ય બે પ્રકાર છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી। અને જે જટિલ પેશી છે એના ફરી બે પ્રકાર જોવા મળશે, અને સરળ સ્થાયી પેશીના તમને ફરી ત્રણ પ્રકાર જોવા મળશે, મૃદુતક સ્થાયી પેશી, સ્થૂળકોણક સ્થાયી પેશી અને દ્રઢતક સ્થાયી પેશી, એ તમે આજ ચેપ્ટરમાં આગળ જોશો। તો હવે આપણે જોશું વર્ધનશીલ પેશી, બરાબર છે? તો કે વર્ધનશીલ પેશી કોને કહે છે, તો કે ટોપિક છે 6.1.1 વર્ધનશીલ પેશી, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય છે મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ। શું કહેવાય છે, મેરિસ્ટેમેટિક ટિશ્યુ। તો કે વર્ધનશીલ પેશી
तो वर्धनशील पेशीनું કાર્ય શું મેં તમને ટૂંકમાં કહી દીધું કે તે વૃદ્ધિ માટે ઉપયોગી છે એટલે કે કોષ વિભાજન સતત થતું રહે મૂળના ટોચના ભાગે અથવા વનસ્પતિના પ્રરોહના ભાગે એટલે કે પ્રકાંડના અગ્રભાગે શું થતું હોય તો કે વૃદ્ધિ થયા કરે છે અને કોષનું શું થશે સતત વિભાજન થશે તો હવે આગળ આપણે જોઈએ કે વનસ્પતિઓમાં વૃદ્ધિ મોટા ભાગે क्रियाशील कोष विभाजन चौक्स विस्तार पूरती मर्यादित हो क्रियाशील कोष विभाजन चौक्स विस्तार पूरती एट्ले कि ज्या जे वनस्पति है कि प्रकार अग्रभाग अले त्या शूँ थत हो तो कि भाग केव हे क्रियाशील हे अले कि त्या सतत शूँ थत हो कोष विभाजन थत हो तो वर्धनशील पेशी है ये विस्तार पूरती ज आपने जवाे बीजा कोई भागों में जवाब नहीं शू काम तो कि ज्या कोष विभाजन सतत थत हो विस्तार पूरती आपने जवाम के वनस्पति प्ररोह भाग एट्ले कि प्रकार अग्रभाग एट्ले कि त्या जवाे अथवा क्या जवासे तो कि मूलना टोचना भागे जवासे ज्या मूलन शू थत हो सतत विकास विभाजन थत हो सतत विकास थत हो तो तब आगना चेप्टर में बाह्याकार विद्या में ते जो गया मूल टोपनी रचना जी गया प्रकार प्ररोह भाग एट के अग्रभाग एट के अग्रीय कलिका तरीके तो मारे शब्द आते हो तो त्या शू थत हो तो वर्धनशील पेशी हाजर हो सक्रिय रीते विभाजन पामता कोषों समूह ने वर्धनशील पेशी कहे शू कीधु सक्रिय रीते एट सतत कार्य करता कोषों शू थत हो विभाजन थत हो तो कि आवा सक्रिय रीते विभाजन पामता कोषों समूह ने वर्धनशील पेशी कहे और वर्धनशील पेशी आपने क्या जवा मे तो कि ज्या वृद्धि मोटा भागे वनस्पति में शू थती हो वृद्धि अले कि वनस्पतिओं में वृद्धि मोटा भागे क्रियाशील कोष विभाजन चौक्स विस्तार पूरती मर्यादित है तो आपने एवं विस्तार में शूँ जवासे वर्धनशील पेशी वर्धनशील पेशी की व्याख्या शू थे मित्रों तो कि सक्रिय रीते एट्ले कि चौक्स कार्य करने विभाजन पामता कोषों समूह ने सक्रिय रीते विभाजन पामता कोषों समूह ने वर्धनशील पेशी कहे शू कहे वर्धनशील पेशी तो हवे जो वर्धनशील पेशी है एना फरी बे प्रकार जोवा मळशे तो कि वनस्पति विविध प्रकार की वर्धनशील पेशी धरावे विविध प्रकार की एट्ले कि वर्धनशील पेशी है एने फरी आपने त्रण प्रकार जोवा मळशे तो कि अग्रस्थ भागे जोवा मळशे तो तेने अग्रिय वर्धनशील पेशी कहेवाय छे ज्यारे मूल में फरी ते जोवा मळशे तो एने पाश्वीय वर्धनशील पेशी कहेवाशे अने त्यारबाद तो कि आज कोषो ज्यारे चरता प्राणीओ खाई जशे त्यारे जोवा मळशे तो एने शू कहेवाय छे आंतरविष्ट वर्धनशील पेशी कहेवाशे तो ये आपणे आज टॉपिक में आग भणीशुं तो अहीं तमारे फक्त अग्रिय वर्धनशील पेशी की बात करी है तो कि प्ररोहना तथा मूलना अग्रस्थ भाग में रहेली अने प्राथमिक पेशीओनु निर्माण करती प्राथमिक पेशी एटले आपने ख्याल आवी जाए कि जे आपने तरत ज जोवा मळती वनस्पतिना जे तरत ज ते जोवा मळती जीवननी शुरुआत में वनस्पतिनी वृद्धि माटे जेम के तमे कोई सीड नाखो छो अने त्यांथी शुं थशे मूळनू शू थशे भ्रूण में रूपांतरण थशे भ्रूण मूल अने शू प्ररोह भाग जोवा मळशे तो कि प्ररोह भाग एटले के प्रकारनो जे भाग जोवा मळशे अने भ्रूण मूल एटले के मूलनो भाग जोवा मळशे तो कि जीवननी शुरुआत में ते कोना जीवननी शुरुआत में तो कि वनस्पतिने जीवननी शुरुआत में जोवा मळती पेशी एटले के वर्धनशील पेशी एटले एना माटे एने शू कहे छे प्राथमिक पेशी खास याद राखवानुं छे प्राथमिक पेशी एटले के प्ररोहना तथा मूलना अग्रस्थ भाग में रहेली अने प्राथमिक पेशीओनु निर्माण करती वर्धनशील पेशीओने शू कहेवाय छे अग्रिय वर्धनशील पेशी कहे छे तो कि अग्रिय वर्धनशील पेशी तो कि प्ररोहना तथा मूलना क्या भाग में जोवा मळे छे अग्रस्थ भाग में अने प्राथमिक पेशीओनु निर्माण करशे ते अग्रस्थ भाग में छे एटले त्यांथी शू थशे तो कि प्राथमिक पेशीनु निर्माण थशे अने आवी पेशीने शू कहे छे तो कि वर्धनशील पेशीओनी अग्रिय वर्धनशील पेशी कहे छे तो कि मूलनी अग्रिय वर्धनशील पेशी मूलनी टोचना भागे रहेली छे तो आपणने ख्याल छे कि जो प्ररोहनो अग्रभाग आवेलो होय तो कि प्रकांडना अग्रभाग में अने ज्यारे मूलना अग्रिय वर्धनशील पेशी आवे छे तो कि मूलना टोचना भागे जोवा मळशे त्यां शुं आम जोवा मळशे तो कि अग्रिय वर्धनशील पेशी जे मूलना टोचना भागे रहेली छे
ત્યારબાદ પ્રરોહને અગ્રીય વર્ધનશીલ પેશી એટલે કે પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અમુક અંતરે. તો આપણને ખ્યાલ છે મિત્રો કે જે પ્રકાંડ છે એમાં ગાંઠ આંતરગાંઠ કક્ષ કલિકા અગ્રકલિકા જોવા મળે છે. તો આ જે બધા વિસ્તાર છે જેમ કે કક્ષ છે તો કક્ષમાંથી શું થશે તો કે પુષ્પનું અથવા પર્ણનું નિર્માણ થશે અથવા રૂપાંતરણ થશે. તો ત્યાંથી આગળ સતત કોષો વિભાજન પામશે તો કે ત્યાં પણ જોવા મળશે અથવા ગાંઠ આંતરગાંઠના ભાગેથી આગળ વિકાસ પામે શું થશે તો કે બીજી ગાંઠ જોવા મળશે. તો સતત વિકાસ પામતી રહે એટલે કે શું કીધું તો કે પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પેશી પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં તો કે પ્રકાંડના વિવિધ જે પ્રકારના ભાગો છે જોવા મળે છે એમાં મોટાભાગના પ્રદેશમાં શું જોવા મળશે અગ્રીય વર્ધનશીલ પેશી જોવા મળશે. પણ અમુક અમુક અંતરે તો કે થોડાક વિસ્તારે આપણને શું જોવા મળતી હોય અગ્રીય વર્ધનશીલ પેશી જોવા મળતી હોય. ત્યારબાદ છે તો કે પર્ણોના નિર્માણ અને પ્રકારના વિસ્તરણ દરમિયાન. તો આપણને ખ્યાલ છે મિત્રો કે જે પર્ણો જે જોવા મળે છે પર્ણોનું નિર્માણ ક્યારે થતું હશે તો કે જ્યારે પ્રકાંડ શું થશે તો કે આગળ સતત વિકાસ પામતું રહે છે તો ત્યારે આપણને શું જોવા મળશે તો કે અગ્રીય વર્ધનશીલ પેશી જે જોવા મળે છે એનો સતત શું થતો હોય વિકાસ થતો હોય છે. તો ત્યાંથી આપણને અગ્રીય વર્ધનશીલ પેશી જોવા મળશે. જે અગ્રીય વર્ધનશીલ પેશી તો કે પર્ણ છે પુષ્પ છે પ્રકાંડ છે જ્યાંથી સતત શું થતું હોય વિકાસ થતો હોય તો ત્યાં આપણને અગ્રીય વર્ધનશીલ પેશી જોવા મળશે. તો હવે શું કીધું તો કે પર્ણના નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન બરાબર છે. તો કે જે પ્રકાંડનું વિસ્તરણ થતું હોય એટલે કે પ્રકાંડ જે છે એ આગળ ને આગળ સતત વિકાસ પામતું હોય ત્યારબાદ શું કીધું પર્ણનો નિર્માણ એટલે ઘણીવાર શું થાય તો કે કક્ષ કલિકામાંથી શું થતું હોય તો કે પર્ણ અથવા પુષ્પમાં રૂપાંતરણ થતું હોય. તો કે આ વિસ્તરણ દરમિયાન જ્યાં શું થતું હોય વિસ્તાર મોટો થતો હોય એટલે કે જે પુષ્પ છે એનું પુષ્પમાંથી શું થતું હોય તો કે ફળનું નિર્માણ થતું હોય. આગળ પુષ્પ શું થશે તો કે પુષ્પના વિવિધ ભાગો જોવા મળે છે અને ત્યાંથી શું થશે તો કે બીજનું અથવા એનું ફળનું નિર્માણ થતું હોય. તો કે આ જે વિસ્તાર દરમિયાન આપણને શું જોવા મળશે તો કે અગ્રીય વર્ધનશીલ પેશી જોવા મળશે. તો કે પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાઈને કક્ષ કલિકાનું શું કરે છે નિર્માણ કરે છે. તો આપણને ખ્યાલ છે મિત્રો કે કક્ષ કલિકા કોને કહેવાય છે બરાબર છે. તો કે જે પ્રકાંડની આખી આકૃતિ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા એમાં જે આ પ્રકાંડનો ભાગ છે અહીંયાથી શું થતું હોય પર્ણનું નિર્માણ થતું. તો આ જે કક્ષનો ભાગ બને ત્યાંથી શું થતું હોય કક્ષ કલિકાનું નિર્માણ થતું હોય. તો આવી કલિકાઓ પર્ણની કક્ષમાં પણ હાજર હોય છે. તો આપણને ખ્યાલ છે કે આ પર્ણની કક્ષમાં તે શું જોવા મળે કક્ષ કલિકા જોવા મળતી હોય તો કક્ષમાં પણ હાજર હોય છે અને શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો એ પણ આપણને ખ્યાલ છે કે જે કલિકાઓ છે એ પર્ણની કક્ષમાં હાજર હોય છે જે શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. શું કામ તો કે ત્યાં અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો સતત વિભાજન પામતા રહે અને ત્યાંથી શું થાય તો કે નવી શાખા અથવા પુષ્પનું નિર્માણ થતું હોય તો એ શું કરે તો કે એની ક્ષમતા ધરાવે છે એ પણ આપણને ખ્યાલ છે. ત્યારબાદ પરિપક્વ પેશીઓ શું કીધું છે પરિપક્વ પેશીઓ એટલે કે સ્થાયી પેશીઓ. મેં આગળ વાત કરી ટૂંકમાં કે જે વર્ધનશીલ પેશી છે એમાં શું થતું હોય તો કે કોષ વિભાજન સતત થતું હોય એટલે કે જે કોષો છે એ કેવા હોય સક્રિય હોય એટલે કે વૃદ્ધિ માટે કેવા હોય સક્રિય હોય. પણ જ્યારે આ કોષ વિભાજન ક્ષમતા ગુમાવે છે ત્યારે શું જોવા મળે છે સ્થાયી પેશી એટલે કે જે કોષો જે છે એ કોષ વિભાજન થતું નથી એના એ જ કોષો આપણને જોવા મળે છે એમાં કોઈ વિભાજન થતું નથી ત્યારે સ્થાયી પેશી જોવા મળે છે. એટલે એ જે પેશી એટલે કે એ જે કોષો જોવા મળે છે એને શું કીધું એની પરિપક્વ પેશી. પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે. તો કે અહીંયા તમે એક્સ વાય ઝેડ તમે કોઈ પ્રકારનો કે અગ્રભાગ લ્યો તો અહીંયા શું થતું હશે તો કે અગ્રભાગ આ મૂળનો છે તો અહીંયા શું થતું હોય કોષનું સતત વિભાજન થતું હોય. પણ ત્યારબાદ શું થશે તો કે અહીંયા એક સમય એવો આવી જશે કે કોષો વિભાજન ક્ષમતા ગુમાવશે એટલે કે આના આ જ કોષો જોવા મળશે. તો કે આજે વચ્ચે વર્ધનશીલ પેશી અને પરિપક્વ પેશીની વચ્ચેની જે ભાગ છે એને શું કહેવાય છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે કે આ પરિપક્વ પેશી
ની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને શું કહે છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે. તો કે આ જે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ એક પ્રકાર થયો, તો ત્યાં તમે અંડરલાઇન કરી દેજો મિત્રો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એની પહેલાં કઈ આવી ગઈ? અગ્રીય વર્ધનશીલ પેશી, એટલે કે આ પહેલો પ્રકાર હતો. આ બીજો પ્રકાર કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશી કોને કહેવાય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કોને કહેવાય? તમને સારી રીતે સમજાઈ ગયું હશે કે જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એ પ્રરોહના અગ્રસ્થ ભાગેથી અથવા મૂળના અગ્રસ્થ ભાગેથી શું થતું હોય? તો કે પ્રાથમિક પેશીનું નિર્માણ કરતી વર્ધનશીલ પેશીને શું કહેવાય છે? અગ્રીય વર્ધનશીલ પેશી કહેવાય છે. તો તમને યાદ રહેશે અગ્રીય વર્ધનશીલ પેશી. ત્યારબાદ છે પરિપક્વ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી, એટલે કે જે સ્થાયી પેશીની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને શું કહેવાય છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બરાબર છે? તો આ બીજો પ્રકાર હતો. ત્યારબાદ છે આ પેશીઓ ક્યાં જોવા મળશે તમને મિત્રો? તો કે આ પેશી વનસ્પતિના ઘાસમાં, એટલે કે જે વનસ્પતિ એટલે કે તૃણાહારી પ્રાણીઓ જે છે, એટલે કે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય, બરાબર છે, એટલે કે ઘાસનો. તો કે આ પેશીઓ ઘાસમાં અને શાકાહારી એટલે કે તૃણાહારી પ્રાણીઓ જે ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ, કેવો ભાગ? તો કે અગ્રભાગ જે છે એ ખવાઈ ગયો હોય તો ત્યાંથી શું થશે? તો કે બીજા જે વનસ્પતિના ભાગો જોવા મળે છે એ જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગોમાં રહેલી છે, એટલે કે આ જે કદાચ આ વનસ્પતિનો પર્ણનો અગ્રભાગ ખવાય છે, ત્યારબાદ જે ભાગ જોવા મળે છે, તો અહીંયાથી તે શું થશે? ફરી પુનઃ આ જ જગ્યાએ ફરી શું થશે? પુનઃનિર્માણ પામશે. તો ત્યાં તમને શું જોવા મળશે? તો કે અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનો ભાગ જોવા મળશે. તો આ શું કીધું? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કેવા ભાગમાં જોવા મળશે? તો કે આ પેશીઓ ઘાસમાં અને શાકાહારી ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગમાં રહેલી છે. કઈ પેશી હશે? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. મિત્રો યાદ રાખજો, તમારે એમસીક્યુમાં કે વ્યાખ્યામાં પૂછાઈ શકે છે પ્રશ્ન, બરાબર છે? તો હવે ત્યારબાદ, તો કે આ પેશી કેવી હશે? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળશે. કયા ભાગમાં જોવા મળશે અને એની વ્યાખ્યા શું? યાદ રહેશે મિત્રો. તો આગળ, તો કે અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બંને પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ છે. આ જે અગ્રીય વર્ધનશીલ પેશી આપણે જોઈ ગયા, અને બીજી કઈ જોઈ? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ જે બંને કેવી પેશી છે? તો કે પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. તો શું કામ એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કીધી? તો મિત્રો આપણને યાદ રહે, તેઓ વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે. તો કે અગ્રીય વર્ધનશીલ પેશી આપણને જે પ્રકારના ટોચના ભાગે અને મૂળના ટોચના ભાગે એટલે કે જીવનની શરૂઆતમાં દેખાય છે. ત્યારબાદ પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે, એટલે કે જે વનસ્પતિ દેહનું નિર્માણ થતું હોય, એટલે કે પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે. તો આ જે બે પેશી જોઈએ આપણે, અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, તો એને શું કીધું? પ્રાથમિક વર્ધનશીલ પેશી કીધું. તો કે આ અગ્રીય અને શું કીધું? અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, એને કેવું કીધું? એની પ્રાથમિક વર્ધનશીલ પેશી કીધું. હવે આપણે આગળ, તો કે ઘણી વનસ્પતિઓના મૂળ પ્રકારના પરિપક્વ ભાગોમાં વર્ધનશીલ પેશી કે જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે, તો કે કાષ્ઠીય એટલે કે કેવું? કઠણ, લાકડા સ્વરૂપનું. તો કે ઘણી વનસ્પતિઓના મૂળ પ્રકારના પરિપક્વ ભાગો, પરિપક્વ ભાગ એટલે એને કયો ભાગ કીધો? તો આપણને સ્થાયી પેશી. કયો ભાગ કીધો? તો સ્થાયી પેશી. તો ત્યાં વર્ધનશીલ પેશી કે જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે, એટલે કે ત્યાંથી શું થશે? તો કે જે કોષ વિભાજન સતત જોવા મળતું હતું તે બંધ થઈ જશે. શું થશે? એનું મર્યાદિત થઈ જશે અને કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે. તો આ શું હતું? તો કે ઘણી વનસ્પતિઓના મૂળ પ્રકારના પરિપક્વ ભાગોમાં વર્ધનશીલ પેશી જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આપણને જોઈએ કે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે, એટલે કે જે પ્રાથમિક વર્ધનશીલ પેશી, તો આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં કઈ કઈ કીધી પેશી? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને
अग्रिय वर्धनशील पेशीना निर्माण थई गया पछी आपणने आ जे काष्ठीय अक्ष जोवा मळशे। जे काष्ठीय अक्ष आपणने क्यां जोवा मळशे तो के मूळ प्रकारना परिपक्व भागोमां जोवा मळशे। तेने शुं कहेवाय छे मित्रो तो के तेने द्वितीय अथवा पार्श्वीय वर्धनशील पेशी कहेवाय छे। जे आ काष्ठीय अक्ष उत्पन्न थाय छे ત્યાં કઈ પેશી જોવા મળશે તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળશે। શું જોવા મળશે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળશે। ક્યાં જોવા મળશે? તો કે જે પ્રાથમિક વર્ધનશીલ પેશીનું નિર્માણ થઈ જાય છે ત્યારબાદ જે પેશી આપણને જોવા મળે છે એટલે કે દ્વિતીય। તો આ ત્રીજો પ્રકાર આવી ગયો મિત્રો પાર્શ્વીય વર્ધનશીલ પેશીનો। તો આને શું કહેવાય છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી। જે આપણને ક્યાં જોવા મળશે તો કે જે વનસ્પતિ મૂળ પ્રકારના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશી કે જે ચોક્કસ રીતે કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે અને આવી પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે તો તેને શું કહેવાય છે? દ્વિતીય અથવા પાર્શ્વીય વર્ધનશીલ પેશી। તો આ એનો ત્રીજો પ્રકાર હતો। તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે વર્ધનશીલ પેશીની વ્યાખ્યા અને તેના પ્રકારોનું સવિસ્તર વર્ણન કરો તો તમારે આખો જ ટોપિક આવી જશે એમાં। ત્યારબાદ તેઓ નળાકાર વર્ધનશીલ પેશીઓ છે એટલે કે નળાકાર એટલે તમને ખ્યાલ છે મિત્રો કે નળી જેવી રચના જોવા મળતી હોય। ત્યારબાદ છે પુલીય વાહિયેધા અને આંતરપુલીય યેધા અને ત્વક્ષેધા। પાર્શ્વીય વર્ધનશીલ